आज मन में घणो दुख छे, घणी व्यथा छे। जे व्यक्ति ने हूँ फॉलो करतो तो तेनी हर भागवत कथा सांभळतो तो, मारी फेमिली ना साथे सांभळतो तो, श्री मुरारी बापू जेनु हूँ भी फ्लावर हतो, फ्लावर एमना श्री मुक्ति पहले तो मने अली मौला सांभळवामां आव्यो। घणो दुख थयो कि जयरे देश एटला टफ टाइम थी गुजरी रो छे, इस्लामिस्टो थी लड़ी रहा छे पूरा सनातन धर्मियों, ते टाइम पर तमे आवीने अली मौला करीने भ्रमित करी रहा छो सनातनियों ने। चलो ते ठीक छे, हमें लोगों जहर नो घूट पी लीधा, मगर आ शू तमे कही रहा छो बापू? हमारा आराध्य श्री कृष्ण शराबी हता, जुआरी हता, इमनो पूरा खानदान चोरी करतो तो, बलराम 24 घंटा शराब पीने लूंट रहता था। आ केवी 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 पुस्तक माथी तमे निकाली ने लाव्या बापू? ए शू छे तरीको केवानो? जे श्री कृष्ण विष्णु ना अवतार छे, परशुराम ना अवतार छे, श्री राम ना अवतार छे, आ बधा अलग नथी, आ पूरा श्री कृष्ण ही छे। एवा श्री कृष्ण ने जे पूरी दुनिया में धर्म नी स्थापना करी छे, एवा श्री कृष्ण ने तमे शराबी कहो छो? એ કોઈ તરીકો છે કથા કરવાનો? તે બી વ્યાસપીઠ પર બેસીને તમે કહો છો કે કૃષ્ણ ભગવાન શરાબી હતા? ઘણી તકલીફ થઈ છે। હું મારા પૂરા 6 કરોડ ગુજરાતી ભાઈઓ અને બહેનોને કહું છું કે કોઈ બી વ્યક્તિ વિશેષની ફ્લાવર, હવે ફ્લાવર કે તો આપણે શું સમજીશું? ફ્લાવર છે કે ઇંગ્લિશનો FOOL છે, શું છે અમને કઈ સમજ નથી આવતું। હું એક જ મારા પૂરા ગુજરાતી ભાઈઓને વિનંતી કરું છું, એવા લોકોને આપણે આઈડેન્ટિફાય કરવાનું ઘણું જરૂરી છે। નહીં આઈડેન્ટિફાય કરે તો આપણે લોકોને ઘણી ગલત રાહ પર ભટકાવી દેશે। આપનો કનેક્શન મુરારી બાપુથી શ્રી કૃષ્ણના વજેથી છે, આપનો કનેક્શન રમેશ ઓઝાથી શ્રી કૃષ્ણના વજેથી છે, આપનો કનેક્શન ચિત્રલેખા તેવા ટાઈપના ગુરુમાંથી સાને છે, સાને કે શ્રી કૃષ્ણની તે લોકો ભાગવત કથા કહે છે, ત્યાં વ્યાસપીઠ પર બેસીને કહે છે, તો આપણે લોકો તે લોકોને બેસીને આપણા જીવનમાં ઉતારે છે, શ્રી કૃષ્ણ ભગવાનને ઉતારે છે આપણે જીવનમાં, તે જ આરાધ્ય શ્રી કૃષ્ણને। અગર કોઈ શરાબી જુવારી અને તેના ફેમિલીના એક ચોર હતા અને બલરામના બારામાં, બલરામ કોણ છે? અવતાર છે, શેષનાગનો અવતાર છે, તેને તમે શરાબી કહો છો? ઘણી તકલીફ થઈ, હવે બસ રોવાનું બાકી છે મારું, હું કહી નથી શકતો। હું એક ગુજરાતી છું અને ગુજરાતી તમે પણ ગુજરાતી છો, રમેશભાઈ તમે જે સપોર્ટમાં આવ્યા છે રમેશ ઓઝાજી, એકદમ ગલત વાત છે। શ્રી કૃષ્ણ ભગવાનને જે ધર્મની સ્થાપના કરી છે પૂરી દુનિયાના અંદર, પૂરા લોકોમાં જે શ્રીમદ ભગવદ્ ગીતા આપ્યા છે, અગર શ્રી કૃષ્ણ શરાબી રહેતા, અગર તેમનું ચરિત્ર ઠીક નહોતું, તો હા તમે શું કહો છો? શ્રી કૃષ્ણ ટોટલી ફેલ, ફેલ? અગર શ્રી કૃષ્ણ ફેલ છે તો સનાતનમાં કોણ પાસ છે ભાઈ? કોણ પાસ છે બતાવો બાપુ? બાપુ, અમે તમને બાપુ કે છે, બાપુનો મતલબ માલુમ છે તમને? આ ચીજ જે તમે શ્રી કૃષ્ણના બારામાં કીધા છો, તમે કોઈ બી ધર્મના કોઈ બી ભગવાનના બારામાં એક વર્ડ બી કહીને જો, તમે આ તો હિન્દુ છે, સનાતન છે, સહનશીલ છે, તેના લીધે તમે બચેલા છો। કોઈ બી બીજા ધર્મને તમે કરો આમ જરા એક નામ તો લઈને જો, તમારી હાલત શું થાય છે જો, તમે એકદમ ગલત વાત છે। હું બધા મારા ગુજરાતી ભાઈઓને કહું છું, આપણા લોકોનો કનેક્ટ સિર્ફ 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 શ્રી કૃષ્ણથી રહેવું જોઈએ। એવા એવા જે લોકો ગલત જ્ઞાન આપી રહ્યા છે વ્યાસપીઠ પરથી બેસીને, એને થોડો બી ધ્યાન મત દો। સાને સાને કે આપણે લોકો ધર્મ પર ચાલવાવાળા લોકો છે, સનાતન ધર્મ પર ચાલવાવાળા લોકો છે આપણે લોકો, આપણે લોકો કોઈના ચક્કરમાં આવું નથી, કોઈના અંધભક્ત બનવું નથી, કોઈના ફ્લાવર, ફ્લાવર શું ફ્લાવર? એ જ ફ્લાવર છે આપણા ફ્લાવર છે, તમે એ રાહ આપી રહ્યા છો, એ બોલી રહ્યા છો કે શ્રી કૃષ્ણ શરાબી હતો? હે ભગવાન,
ઉડામાં કીડા પડી જાવ ભાઈ તમારા, મને તો સાંભળે તો મારું દિમાગ ખરાબ થઈ ગયું. જેટલા મારા ગુજરાતી ભાઈઓ આ મેસેજ સાંભળી રહ્યા છે આને શેર કરો, અને આવા લોકોનું ઉજાગર કરવાનું ઘણું જરૂરી છે. આના પાછળની ઘણી મોટી ગેમ સમજવાની જરૂરી છે, પેટ્રો ડોલર્સની ગેમ સમજવાની જરૂરી છે. જે વહાબિઝમનો પૈસો આવી રહ્યો છે તે આપણા જડોમાં બી ઘૂસી ચૂક્યો છે આવા મહાન ભાવોના ત્રુટી. તો આપણે લોકોને આપણું અગર બચાવ છે આપણું, અને આપણે ગુજરાતીઓ તો યાર ઘણી જબરદસ્ત કોમ છે. એકથી એક સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આવા આવા મહાપુરુષ પેદા થયા છે ગુજરાતીમાં. આપણે લોકો કભી કૃષ્ણ ભગવાનના બારામાં કભી અપશબ્દ નથી કહ્યા. જે કૃષ્ણ ભગવાનનો આખરી અધ્યાય હતું દ્વારકાનું, તેનો પરિપ્રેક્ષ, તેનો કોન્ટેક્સ્ટ એક ડિફરન્ટ લેવલ પર છે. તે કૃષ્ણ લીલા જ હતી. જે યદુવંશીઓનો જે એન્ડ થયો તે જે લીલા હતી તે પૂરી કૃષ્ણ લીલા હતી. મગર એ કહેવાનું એકદમ ગલત છે કે કૃષ્ણ ભગવાન ફેલ. અગર કૃષ્ણ ભગવાન ફેલ તો તું તો બિલકુલ પાસ નથી. અચ્છેથી સોચી લે. અને આજથી મારા લીધે અને મારા પૂરા ગુજરાતી ભાઈઓને બી વિનંતી કરું છું કે આવા આવા કથાવાચક તથાગથિત કથાવાચકોને ઇગ્નોર કરો. આ લોકોને આપણે અગર સબક શીખવો છે તો એક જ છે, આ લોકોનું બાયકોટ કરો. આ લોકોનું ચરિત્ર આપણે માલુમ પડી ગયો, ઠીક છે, તે મુરારી બાપુ જે કીધા હતા તે ઠીક છે, તેના સપોર્ટમાં આ રમેશ ઓઝાજી, રામદેવ બાબા, શું થઈ ગયું છે આ લોકોનું. રામદેવ બાબા બધાને બી જરા સમજવાની જરૂર છે. એક્સપોર્ટ જઈ રહ્યું છે પૂરું ગલ્ફ કન્ટ્રીઝમાં હલાલ સર્ટિફિકેશનના સાથે, ડિફરન્ટ મેટર છે તે. તો આપણે લોકોને આપણે જો નોર્મલ ગુજરાતીઓ છે, હિન્દુઓ છે, આપણે લોકોને એક ચીજ સમજવાની ઘણી જરૂરી છે કે એવા લોકોને આપણે એક્સપોઝ કરવાય. એક્સપોઝ કેમ કરવાય? એ લોકોને આપણે લોકો કથામાં જવાનું બંધ કરી દો. તમને ગીતા સાંભળું છે, પુરાણા આપણા ડોંગરે મહારાજ ટાઈપના જેટલા બી પુરાણા પુરાણા મહાપુરુષ છે તે લોકોના સાંભળો. યુટ્યુબ પર અવેલેબલ છે, આરામથી સાંભળો. આવા લોકોને જે અલ્લા મોલા કરે છે અને કૃષ્ણ ભગવાનને શરાબી કહે છે આવા લોકોથી આપણે કોઈ રિલેશન નથી રાખવું. મારા પ્લીઝ ગુજરાતી ભાઈઓ, બધા ભાઈઓ હાથ જોડીને પગ પગ પડીને તમારે વિનંતી કરું છું, આવા લોકોનો બાયકોટ કરવાનું જરૂરી છે. આ લોકોની આપણી ઔકાત નહીં બતાવશો તમે તો આ લોકો હજી શું કરશે તમે ઇમેજિન નથી કરી શકતા. તો મારી આ જ રિક્વેસ્ટ છે પૂરા ગુજરાતી ભાઈઓને અને પૂરા 100 કરોડ હિન્દુઓને કે આવા ટાઈપના ધર્મગુરુઓ, તથાગતિત ધર્મગુરુઓને આપણે બાયકોટ કરવું છે. આ લોકોને આપણે બઢાવો નથી આપવું. આ લોકોને રોકવાનો એક જ છે તરીકો, બાયકોટ. આ લોકો જે કે ઇગ્નોર કરો. એક એવો ટાઈમ આવી જશે ત્યારે આ લોકોનો રિલેવન્સ જ ખતમ થઈ જશે. ત્યારે સમજમાં આવશે આ લોકો કમાઈ જિંદગી પર કર્યા કૃષ્ણને રામની કથા કહીને, અને તેના કૃષ્ણને રામને શરાબી ગયો છો તમે, તેના પીઠના ઉપર છૂરો ભૂકો છો તમે. શરમથી ડૂબી જાઓ ભાઈ, શરમથી ડૂબી જાઓ. તમે કથાવાચકો કહેવાના લાયક નથી. અમને હિન્દુઓને ઘણું મિસગાઈડ કર્યા છે. પ્લીઝ, હિન્દુમાં ઘણા ગદ્દારો પેદા થઈ ચૂક્યા છે, હવે અમે બરદાશ્ત નથી કરી શકતા. એક 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 માણસની ગલતી 1000 વર્ષ પહેલાં જયચંદની એક વારની ગલતી આપણે 1000 વર્ષ ગુલામીમાં આવી ગયા. તો હિન્દુઓ, ગુજરાતીઓ, હું રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ 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 આવા કથાવાચકોને બહિષ્કાર કરો. આપણા ભગવાનના નામ પર એક વર્ડ કોઈ બી નથી કહી શકતું. જય શ્રી કૃષ્ણ.